नमस्ते वाला विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। सहजानंद डिजिटल एजुकेशन श्रेणी में आप सबनों हार्दिक स्वागत है। अपने गया पीरियड में धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 1 रात्रियुग नवा शासकों ने राज्यों भाग 2 अपने आज अभ्यास करवानो। गया वक्त में भाग 1 हतो, अत्यारे अपने भाग 2 एनो अभ्यास करवानो छे। तो अपने गया वक्ते अपने जुदा जुदा राजवंशों विषे अपने माहिती मेळवी हती, एमां अपने पूर्व भारतना राजवंशों विषे अपने माहिती मेळवी छे। अत्यारे सॉरी उत्तर भारतना राजवंशों विषे अपने माहिती मेळवी हती, ने हजु पण अहींया अपने उत्तर भारतना राजवंशोनी ज माहिती मेळवानी छे। तेमा आपणे पहेलुं जोईए माळवा। तो विद्यार्थी मित्रों, माळवामां कया वंशनुं शासन हतुं? तो परमार वंशनुं शासन हतुं। तो आ परमार वंशनी स्थापना कोणे करी हती? तो ईस्वीसन 820 કૃષ્ણરાજે કરી હતી। કોણે કરી હતી? તો ઈસવીસન 820 કૃષ્ણરાજે કરી। તમને પ્રશ્ન પણ પૂછાય કે માળવામાં પરમાર વંશ સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો ઈસવીસન 820 કૃષ્ણરાજે કરી હતી। હવે માળવા વંશમાં કયા કયા શાસકો, એટલે પરમાર વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? તો શિયક, મૂજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા। માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામથી ઓળખાય છે? અવંતી અથવા ઉજ્જૈન રાજ્ય તરીકે જાણીતો છે। એમાં સૌથી જો પરાક્રમી રાજા હોય કોણ હતો? રાજા ભોજ। તમને પ્રશ્ન પણ પૂછાય કે માળવામાં પરમાર વંશનો સૌથી મહાન અને પરાક્રમી રાજા કોણ હતો? તો રાજા ભોજ। તમે બધી કહેવત પણ સાંભળેલી છે ને, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, બરાબર ને? એટલા માટે આ પર એટલે કે કહે કે રાજા ભોજ એ ઘણો પરાક્રમી રાજા હતો અને એના પરથી જ આ કહેવત પડી છે। તો રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી અને ટેકરી વચ્ચે એક સુંદર નગર જેનું નામ હતું ભોજપુર, એમના નામ ઉપરથી જ કયું નામ પાડ્યું? ભોજપુર, જે હાલ ભોપાલ તરીકે ઓળખવામાં આવે છે, એ નગર વસાવ્યું। હવે જોઈએ આપણે ચૌહાણ કે ચાહમાન વંશ। તો આ ચૌહાણ વંશની કે ચાહમાન વંશની સ્થાપના કોણે કરી હતી? તો શાકમરીમાં ચાહમાન એને બીજું નામ છે ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? તો વાસુદેવ। તમને પ્રશ્ન પણ પૂછાય કે ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? તો વાસુદેવ। તો આ વંશના રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા। એટલે કે રાજપૂત જે સરદાર હતો ગુજરાત અને રાજસ્થાનના જુદા જુદા ભાગમાં તેઓ, એટલે કે આ વંશના રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં રાજ્ય કરતા હતા। આમાંની એક શાખા, એટલે શાખા એટલે ભાગ, 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકમભાઈ નામનું જે સ્થળ છે ત્યાં રાજ્ય કરતું હતું। કયા સ્થળે હતી એની એક શાખા? તો 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકમભાઈ નામના સ્થળે રાજ્ય કરતી હતી અને 12મી સદીના આરંભમાં અહીં અજયરાજ શાકમભાઈ નામનો રાજા ગાદી પર બેઠો। એટલે 12મી સદીમાં કોણ શાસન કર્યું? તો અજયરાજ શાકમભાઈ નામનો રાજા ગાદી પર બેઠો હતો। આ અજયરાજે અજયમેરુ નામના નવા નગરની સ્થાપના કરી, જે પાછળથી અજમેરના નામે ઓળખવામાં હતા। તમે અત્યારે આપણે જે અજમેર કહીએ છીએ ને, એનું બીજું નામ શું હતું? અજયમેરુ। એને કોણે સ્થાપના કરી હતી? તો અજયરાજેની સ્થાપના, પણ અત્યારે કયા નામે ઓળખાય છે? અજમેરના નામે ઓળખાય છે। તો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારી લગ્ન 54 અણોરાજ સાથે થયા હતા। એટલે ગુજરાતનો જે રાજા હતો જે સિદ્ધરાજ જયસિંહ, એની જે કુંવર રાજકુમારી હતી એના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા હતા? અણોરાજ સાથે। હવે અણોરાજનો જે પુત્ર હતો એનું નામ હતું સોમેશ્વર, એટલે એના પિતાના અવસાન પછી, અણોરાજના અવસાન પછી એનો પુત્ર સોમેશ્વર રાજગાદી પર આવે છે અને એના અવસાન પછી, એટલે કે સોમેશ્વરના પછીના અવસાન પછી એનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો રાજગાદી પર આવ્યો।
પૃથ્વીરાજ ત્રીજો એ ભારતના ઇતિહાસમાં આજે છે, કારણ કે એ ઘણો શક્તિશાળી શાસક રાજા હતો. એટલે એ ભારતના ઇતિહાસમાં ઘણું બધું આગળ પડતું સ્થાન ધરાવે છે. અને ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું અને એમાં પૃથ્વીરાજ ચૌહાણે એને પરાજય આપ્યો હતો. તમને પ્રશ્ન પણ પૂછાય કે તરાઈના મેદાનમાં યુદ્ધ ક્યારે થયું, કોની કોની વચ્ચે થયું અને એનામાં પરિણામ શું આવ્યું? તો તરાઈના મેદાનમાં 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું. એમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો. આનો બદલો લેવા માટે બીજા જ વર્ષે ઈસવીસન 1192માં શાહબુદ્દીન ઘોરી ફરીવાર પૂર્વ તૈયારી સાથે યુદ્ધ કર્યું અને જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થયો. પૃથ્વીરાજ ચૌહાણ શું હતું કે આકસ્મિક યુદ્ધનો સામનો કરવાને એને કોઈ રાજા સહકાર પણ ન આપ્યો. આથી એકલો જ આ યુદ્ધ મેદાનમાં કૂદી પડ્યો હતો અને એમાં એનો પરાજય થયો હતો. એને કેદ કરવામાં એવી લોકવાયકાઓ પણ છે કે જ્યારે આ શાહબુદ્દીન ઘોરે પૃથ્વીરાજ ચૌહાણને કેદ કર્યા પછી એની આંખો ફોડી નાખવામાં આવે છે અને પછી એને મૃત્યુદંડની સજા આપે છે. ત્યારે એને કહેવામાં આવ્યું કે તારી આખરી ઈચ્છા તું બોલ. ત્યારે એને કહ્યું, એનો એક મુનિમ હતો જે પ્રધાન હતો, એને દ્વારા કહેવડાય કે મારી આખરી ઈચ્છા છે કે મને એક તીર્થામટું આપે. હવે પેલાના શાહબુદ્દીન ઘોરેને એવું કે આંધળો છે, શું ચલાવવાનો તીર્થામટા. એટલે એને પછી એ તીર્થામટું આપે છે. અને તીર્થામટું ત્યારે એનો જે કવિરાજ હતો, કવિરાજે પોતાની કવિ ભાષામાં જે ગીત ગાય છે અને એમાં કહે છે કે જે શાહબુદ્દીન ઘોરી તારાથી થોડોક જ દૂર આટલા ઊંચાઈ પર બેઠો છે અને આ દિશામાં બેઠો છે, એવી એને જે ચારણી ભાષામાં જે દુહા કહેવાય છે એ ભાષામાં એને ગાયો અને પૃથ્વીરાજ એ દિશામાં આ બાણ ચલાવ્યું. અને એવું કહે છે કે એને લગભગ શાહબુદ્દીન ઘોરીને છાતીમાં બાણ માર્યું અને શાહબુદ્દીન ઘોરી ત્યાં મૃત્યુ પામ્યો એવું કહેવાય છે. અને આ રીતે એનો પોતાનો બદલો પણ લઈ લીધો હતો. અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો. તમને પ્રશ્ન પણ પૂછાય કે દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત કઈ રીતે આવ્યો? તો પૃથ્વીરાજ ઈસવીસન 1192માં શાહબુદ્દીન ઘોરીના હાથે પૃથ્વીરાજ ચૌહાણને હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો. અને દિલ્હી પર કયા વંશની સ્થાપના થઈ? મુસ્લિમ સત્તાનો ઉદય થયો. અને એટલા માટે કહેવાય છે કે તરાઈની લડાઈમાં ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. કોનું રાજ્ય હતું? 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહીરવાડ પાટણની સ્થાપના કરી હતી. તો વનરાજ ચાવડાએ શા માટે નવું નગર વસાવવું પડ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ કે જ્યારે 50 જે રાજ્ય હતું ત્યાં જય શિખરી નામનો રાજા શાસન કરતો હતો. પણ જ્યારે આ રાજાને અચાનક યુદ્ધમાં જવાનું થયું એટલે એની રાણી હતી એ ગર્ભવતી હતી, એટલે એના મામા સુરપાળ એટલે એના ભાઈ સુરપાળને કહ્યું કે તું રાણીને લઈને ક્યાંક સુરક્ષિત જગ્યાએ જતો રહે એમ કે. આથી રાણીને લઈને એક જંગલમાં જતો રહે છે. એ પછી આ બાજુ રાજા શિખરી હારી જાય છે અને રાજ્યને વેરવિખેર કરી નાખવામાં આવે છે, લૂંટફાટ કરીને. અને આ બાજુ વનમાં રાણી આ વનરાજનો જન્મ આપે છે. એક દિવસ એમ કે કોયાવા જ્યારે સૂતો હતો ત્યારે એક જૈન મુનિ ત્યાંથી પસાર થતા હોય છે. એને થયું કે આવા ઘોર જંગલમાં કોઈ સ્ત્રી અને બાળક એકલા છે, શા માટે છે આવું જાણી. અને જે જૈન મુનિ જરા જ નજીક જઈને વનરાજ ચાવડાના ખોયામાં જોયું બાળક સૂતું હતું, તો એનું તરવડાટ જોઈ અને એને ભવિષ્ય કર્યું કે આ બાળક પરાક્રમી મહાન પરાક્રમી રાજા થશે. અને પછી રાણીએ પૂછ્યું કે અહીંયા શા માટે તમે આ ઘોર જંગલમાં છો? એટલે એને રાણીએ બધી વિગતો જણાવી દીધી
અને પછી ઋષિ એને પોતાના આશ્રમમાં લઈ જાય છે. આ બાજુ વનરાજ ચાવડા, વનમાં તો કોણ હોય, બધા ભરવાડના છોકરાઓ ફરતા હોય, તો એમાં અણહેલ નામનો જે ભરવાડનો છોકરો હતો એ એનો ખાસ મિત્ર બની ગયો. બંને સાથે રમતા જમતા, આખું દિવસ સાથે સાથે હરતા ફરતા. જંગલ આવું ભરવાડના છોકરા એટલે જંગલના ભૂમિયા હોય, એટલે એ લોકો જંગલમાં રખડતા. આ રીતે એની માતા પણ વનરાજ ચાવડાને શિક્ષણનો એટલે કે રાજનીતિના પાઠ શીખવાડતી, દાવો પેચો શીખવાડી અને બહાદુર બનાવ્યો. વનરાજ ચાવડાને એટલે એના મિત્રને પણ આ બધી વસ્તુ શીખવાડી, અને આ રીતે એને એક મજબૂત મિત્રોની ટોળી ઊભી કરી અને પિતાએ ગુમાવ્યું રાજ્ય પાછું મેળવ્યું. પણ પાછું મેળવ્યું રાજ્ય કેવું હતું? વીર વિખેરા હાથમાં હતું. આથી વનરાજ ચાવડાએ એના સ્થાને એક નવું નગર સરસ્વતી નદીને કિનારે એક નવું નગર વસાવ્યું અને એને આ રાજ્ય પાછું મેળવવા મદદ કરનાર એવો પોતાનો બે મિત્રો હતા, એક વણિક હતો અને એક આ ભરવાડનો છોકરો અણહેલ. અને અણહેલના નામ પરથી અણહેલવાર પાટણ એવું નામ આપવામાં આવ્યું અને એવા નવા નગરની સ્થાપના કરી. અને બીજો મિત્ર હતો એને સેનાપતિ બનાવવામાં આવ્યો. અને આ રીતે એના મિત્રત્વ પણ એમ કે તો આવા સાચા મિત્રના બીજા પ્રસંગો પણ છે કે કૃષ્ણ અને સુદામાની મિત્રતા. તો આવા ઘણા બધા પ્રસંગો આપણે સાચી મિત્રતાના પ્રસંગો આપણે જોઈએ. કર્ણ અને દુર્યોધનની મિત્રતા, બરાબર. તો એટલે કે મિત્ર એવો હોય કે ભલે દુઃખ હોય તો પણ પોતાનો સાથ છોડતો નથી એમ કે. તો આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ચાવડાઓના શાસકો શાસન કરતા હતા. આ ઉપરાંત વઢવાણ, દીપ, ઓખામંડળ, પાટગઢ જેને તે લખપત કહે, ભદ્રાવતી જે કચ્છ વગેરે રાજ્યોમાં પણ આ ચાવડાઓનું શાસન ચાલતું હતું. આ બધો શાસકોમાં સોલંકીઓનો શાસનકાળ ગુજરાતમાં સુવર્ણ કહેવામાં આવે છે કે સૌથી જો રાજપૂત યુગમાં સૌથી સારામાં સારો સમય હોય તો એ સોલંકી યુગનો સુવર્ણ કહેવામાં એટલે કે બધા રાજપૂત શાસકોમાં સોલંકીનો સમય એ સુવર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો સોલંકી યુગમાં કયા કયા શાસકો થઈ ગયા? તો મૂળરાજ સોલંકી, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. એટલા સોલંકીઓના શાસન ગુજરાતમાં આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. અને એટલી જ આપણે કારણ કે જે સુવર્ણ ક્યારે કહેવાય કે બધી જ બાબતમાં જે રાજ્ય સમૃદ્ધ હોય, આર્થિક, સામાજિક, રાજકીય બધી જ રીતે લોકો સુખી સમૃદ્ધ હોય તેવા સમયને આપણે શું કહીએ છીએ? સુવર્ણ કહેવામાં આવે છે. તો સોલંકીઓના સમયમાં આ બધી સિદ્ધિઓ હાંસલ કરેલી હતી અને એથી સોલંકી યુગને એક સુવર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો જૂનાગઢમાં જે જૂનાગઢના શાસક હતા રાખેંગાર, કોણ હતું? રાખેંગાર. એની જે દીકરી હતી ઉદયમતી, એના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા હતા? તો ભીમદેવ પહેલાની સાથે કરવામાં આવ્યા હતા. આ રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણકી વાવ અથવા રાણીની વાવ તરીકે જાણીતી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ફરવા ગયા છો અને રાણીની વાવ જોઈએ છે, જોઈ છે ને? હા, તો કેવી એ રાણીની વાવ? લગભગ 7 માળની છે અને એની કોતરણી એટલી અદ્ભુત છે કે આપણને જોઈએ તો ખૂબ જ આનંદ આવે. અને 7 માળની એની મેળી, ઝરૂખાઓ, અંદરની ઝીણીની કોતરણીઓ, કારણ કે પહેલાંના સમય જો કૂવા અને વાવ બનાવવામાં આવતા, અત્યારે તો આપણે બોર છે એટલે ડાયરેક્ટ પાણી કાઢે, પણ પહેલાં તો નીચે ઉતરીને પાણી કાઢવા જવું, પણ પાણી પણ ખૂબ તંગી રહેતી. આથી રાજા મહારાજા હોય વાવો અને કૂવાઓ બંધાવતા. તો રાણી ઉદયમતી એવી વાવ બંધાઈ હતી 7 માળની હતી. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. હવે જોઈએ રાજમાતા એટલે ઘણી બધી રાણીઓ પણ જે પ્રખ્યાત છે, જે પ્રજાના કાર્ય માટે સતત આગળ પડતું હતી, તેમાં હતા રાજમાતા મિનળદેવી. તો તે સિદ્ધરાજ જયસિંહની માતા હતા. મિનળદેવીનું બીજું નામ શું હતું? મયાણન દેવી, એનું બીજું નામ હતું. રાજમાતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા. તેઓ હંમેશા પ્રજાને ન્યાય આપવા માટે તત્પર રહેતા હતા. પ્રજા કલ્યાણ માટે પણ સતત કાર્યકામ રહેતા. તેઓ એકવાર સોમનાથની યાત્રાએ ગયા ત્યારે ત્યાં રહેલા કેટલાક અધિકારીઓ દ્વારા યાત્રા વેરો ઉઘરાવવામાં આવતો હતો. આથી જે ગરીબ પ્રજા હતી
એ ગરીબ લોકો એમ કે વેરો આપી શકતા ન હતા. પહેલાના સમયમાં શું એટલે મંદિરમાં દર્શન કરવા જવું હોય તો વેરો ભરવો પડતો, જેમ અત્યારે કેમ આપણે પિક્ચર જોવા જઈએ તો ટિકિટ લેવી પડે છે, એમ એ સમયે મંદિરોમાં દર્શન કરવા જવું હોય તો પહેલાં ટિકિટો લેવી પડતી હતી, એટલે કે વેરો ભરવો પડતો હતો. આથી જે લોકો વેરો ભરી શકતા ન હતા એ લોકો બિચારા ઉદાસ મને નિરાશ થઈને પરત ફરતા. આ જૂને રાત માતા મીના દેવી તો દર્શન કર્યા વગર જ પાછા ફરે છે. ત્યારે રાજ પેલા સિદ્ધરાજ જયસિંહે પૂછ્યું, માતા તમે વહેલા કેમ પાછા આવી ગયા? ત્યારે કહ્યું, બેટા આપણા અધિકારી દ્વારા ત્યાં કેટલાક યાત્રાવેરો ઉઘરાવવામાં આવતો છે અને જે લોકો ભરી શકતા એ લોકો નિરાશ થઈને દર્શન કર્યા વગર પાછા જાય, આ જોઈને મને ઘણું દુઃખ થયું એટલે હું પણ દર્શન કર્યા વગર જ પાછી આવી, એટલે કે તું આ વેરો ઘટાડી દે એમ કે એટલે કાઢી નાખે. હવે આ એવો આ વેરો હતો કે જે સૌથી મોટી આવક હતી રાજ્યની, યાત્રા વેરો. આથી ઘણા અમીર ઉમરાવે પણ એનો વિરોધ કર્યો હતો, પણ છતાં પણ માતાના કહેવાથી આ સોમનાથનો યાત્રા વેરો નાબૂદ કર્યો. એમના પછી રાજમાતા મીનાને કહેવાથી ધોળકામાં મળાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા. હવે તમને કહેવત છે કે મેં ન્યાય જોયો તો મલાવ તળાવનો, હવે આવું શા માટે કહેવાય છે કે જ્યારે આ તળાવ બંધાતું હતું ત્યારે આખું સંપૂર્ણ ગોળ થતું હતું, પણ એક ડોશીની ઝૂંપડી હતી. હવે ડોશીને કહ્યું કે તું આ ઝૂંપડી આપી દે તો અમે તમને સારી જગ્યાએ એમ કે બનાવી આપીએ, સરસ મજાનું મકાન પણ બનાવી આપીએ. પણ પેલા ડોશીએ ઝૂંપડી આપવાની ના પાડી. હવે આ તો રાજા હતા, ચાહે તો ડોશીને જબરજસ્તી પણ એ જમીન લઈ શકે તેમ હતા, પણ છતાં રાજમાતા મીંડે એવું કર્યું નહીં, એની એટલી જગ્યા છોડી અને તળાવ બાંધવામાં આવ્યું. આજે પણ તમે અહીંયા જોવા જાઓ તો આજે પણ એ ડોશીની ઝૂંપડીવાળો ભાગ ગોળાઈવાળો ભાગ છે, ને આખું સંપૂર્ણ ગોળ થતો. એટલા માટે એવું કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવનો. સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન એટલે ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ લખાવ્યો. એ આપણો ગુજરાતનો પહેલો ગ્રંથ હતો જે ગુજરાતી ભાષામાં ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ લખાવવામાં આવ્યો હતો. અને આ ગ્રંથ એટલો મહત્ત્વનો હતો તેથી એનું મહત્ત્વ એટલું હતું, આથી એને મહત્ત્વ વધારવા માટે સિદ્ધરાજ જયસિંહ એને હાથીની અંબાડી પર શણગારી અને વાતે ગાતે ઢોળ નગારા સાથે એક બાજુ રાજા સિદ્ધરાજ જયસિંહ અને એક બાજુ હેમચંદ્રાચાર્ય એટલે કે ગ્રંથના કર્તા અને રાજા બંને પગપાળા ચાલતા હતા. હવે અહીંયા આપણે લક્ષ્મી અને સરસ બંનેનો સંગમ જોવા મળે છે. લક્ષ્મી એટલે સિદ્ધરાજ જયસિંહ, લક્ષ્મી એટલે સિદ્ધરાજ જયસિંહ અને સરસ્વતી એટલે હેમચંદ્રાચાર્ય. તો એ બંનેનો સંગમ જોવા મળ્યો, લોકોને આ પ્રથમ વખત એવું જોવા મળ્યું અને એના કારણે એવું કહેવાય છે કે અહીંયા લક્ષ્મી અને સરસ્વતીનો આપણે સંગમ જોવા મળ્યો છે. અને આ રીતે આ આખા નગરમાં વાતે ગાતે આખી શોભાયાત્રા કાઢવામાં આવીને આ રીતે એનું ગ્રંથનું બહુમાન. તમે પ્રશ્ન પણ પૂછાય કે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથનું બહુમાન કઈ રીતે કરવામાં આવ્યું હતું? તો કુમારપાળ પણ પ્રજાકલ્યાણ શાસ્ત્ર, કુમારપાળ પર હેમચંદ્રનો સારો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો, અહિંસાના માટે કડક આજ્ઞાઓ કરી. હેમચંદ્રાએ પણ કુમારપાળ ચરિત નામનો ગ્રંથ લખ્યો અને એમાં સંપૂર્ણ કુમારપાળની વિગતો આપણને જોવા મળે છે. કુમારપાળ પછી પાટણ ગાદી પર કોણ આવ્યો? અજયપાળ. તેણે 4 વર્ષથી શાસન કર્યું અને તેનું અવસાન થયું, અને એના અવસાન પછી એનો નાનો બાળક હતો, એનું નામ હતું મૂળરાજ બીજો. એ હજુ નાનો હતો છતાં પણ એને રાજગાદી પર બેસાડવામાં આવ્યો હતો, અને આ બાળ રાજા વતી એની રાણી હતી, એ રાજગાદી સંભાળતી હતી. અને ઈસવીસન 1178ની આસપાસ શાહબુદ્દીન ગુરીએ કચ્છનું રણ ઓળંગી ગુજરાત ઉપર આક્રમણ કરેલું, ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો. હવે એને આ લડાઈમાં કોણે કોણે મદદ કરી હતી? તો નાડોળના ચાહમાન રાજા કેલ્હણે તથા તેનો ભાઈ કીર્તિપાલ એને મદદ કરી હતી. હવે જોઈએ વાઘેલા વંશ. તો વાઘેલા વંશની આપણે વાત કરીએ તો સોલંકી શાસન સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીના વફાદાર સરદાર હતા.
વાઘેલાની સેવાના બદલામાં શ્રીલંક કે વેદ્રપલ્લી એટલે વાઘેલ નામનું જે ગામ હતું કોને આપ્યું? અણોરાજને આપ્યું. વાઘેલાના વાઘેલ ગામના નામ પરથી તેમના વંશો કયા નામે ઓળખાયા? વાઘેલા કહેવાતા. આ જે વાઘેલ ગામ છે એ વાઘેલ ગામ પરથી જ આ વાઘેલા વંશ અસ્તિત્વમાં આવ્યો. તેઓ મૂળ કઈ જાતિના હતા? ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? તો વીરધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાત ઉપર શાસન કર્યું. અને વીરધવલના શાસન કાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા બે સારા મંત્રીઓ મળ્યા. આ મંત્રીઓને કોનેને કારણે ગુજરાતમાં મુસ્લિમોના આક્રમણથી આપણે બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કરણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાત ઉપર દિલ્હી સલ્તનતની સ્થિતિ. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા, જે 1304ની આસપાસ ઉપર ગુજરાત ઉપર દિલ્હી સલ્તનતની સ્થાપના. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પણ પૂછાય કે ગુજરાત ઉપરથી વાઘેલા એટલે કે રાજપૂત શાસનનો અંત કઈ રીતે આવ્યો? તો વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાનો અલાઉદ્દીન ખિલજીનાથે પરાજય થતાં ગુજરાત ઉપરથી રાજપૂત શાસનનો અંત આવ્યો. તો કર્ણદેવ વાઘેલા પાસે ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝિમોની નિમણૂક કરતા એટલે કે ગુજરાત ઉપર સુબાઓની નિમણૂક કરવામાં આવતી અને એનો દ્વારા વહીવટ થતો હતો. અને ઈસવીસન 1407માં જફરખાન મુસફર શાહ નામના ધારણ કરીને સુલતાન બન્યો. અને આ વંશમાં 14 જુદા સુલતાનો થઈ ગયા. એમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. અને 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ થતાં સલ્તનત કાળ પૂરો થયો. એટલે કે 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. તો હવે જે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું આપણે ગૃહકાર્યની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો માળવામાં કયા વંશનું શાસન હતું? પરમાવંશમાં કયા કયા શાસકો થઈ ગયા? તેમાં કયો રાજા મહાપરાક્રમી રાજા હતો? ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? અજયરાજે કયું નવું નગર વસાવ્યું જે આજે કયા નામથી ઓળખાય છે? સિદ્ધરાજ જયસિંહની રાજકુરીના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા હતા? તરાઈનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? વનરાજ ચાવડાએ કઈ નદીને કિનારે નવું નગર વસાવ્યું? સોલંકી વંશના વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? રાણીની વાવ કોણે બંધાવી હતી? વાઘેલા વંશમાં કયા કયા શાસકો થઈ ગયા?